વડોદરાના કવિ અને વ્યવસાય શિક્ષક એવા રાકેશ સગર સાહેબની એક સરસ મજાની રચના હિસાબ કર એ નવા વર્ષે આપ સૌ સમક્ષ હું નિલેશ કદવલા રજૂ કરવા જઈ રહ્યો છું તો હિસાબ કરમાં ખરેખર કુદરતનો આભાર માનતી આ રચના છે એમાં કવિ શું કહે છે કે લે ડાયરી એના પ્રથમ પાને હિસાબ કર વીતી ગયેલા વર્ષનો આજે હિસાબ કર લે ડાયરી એના પ્રથમ પાને હિસાબ કર વીતી ગયેલા વર્ષનો આજે હિસાબ કર વૈભવ જગતમાં આથી મોટો હોય શું શકે વૈભવ જગતમાં આથી મોટો હોય શું શકે આખું જગત દિલથી તને ચાહે હિસાબ કર આખું જગત દિલથી તને ચાહે હિસાબ કર તું કોઈને આપે ન આપે એની નોંધ ના લીધી તું કોઈને કાંઈ આપે કે ન આપે એની નોંધ ન લીધી પણ આપનારો તો સતત આપે હિસાબ કર પણ આપનારો તો સતત આપે હિસાબ કર આવી નથી મોટી બીમારી કે કોઈ આફત કદી આવી નથી બીમારી કે કોઈ આફત કદી ઈશ્વર તને ધન કેટલું આપે હિસાબ કર ઈશ્વર તને ધન કેટલું આપે હિસાબ કર સૂરજ ઢળે બારી ખોલી અને ગગન જુઓ સૂરજ ઢળે તો બારી ખોલી અને ગગન જુઓ રંગોળી કેવી થાય છે સાંજે હિસાબ કર રંગોળી કેવી થાય છે સાંજે હિસાબ કર અને આખા દિવસનો થાક લાગ્યો હોય પ એ પછી આખા દિવસનો થાક લાગ્યો હોય એ પછી કેવી મજાની ઊંઘ એ લાવે હિસાબ કર કેવી મજાની ઊંઘ એ લાવે હિસાબ કર ક્યાં પ્રાણવાયુ પર મૂકે છે કાપ ઝાડવા ક્યાં પ્રાણવાયુ પર મૂકે છે કાપ ઝાડવા અને કંપની સેલેરી પણ કાપે હિસાબ કર અને કંપની સેલેરી પણ કાપે હિસાબ કર ઝરણું નદી સરોવર ગગન સાગર ફૂલો અને પવન ઝરણું નદી સરોવર ગગન સાગર ફૂલો અને પવન ઈશ્વર કદી ટેક્સ નહીં માંગે હિસાબ કર ઈશ્વર કદી ટેક્સ નહીં માંગે હિસાબ કર વડોદરાના કવિ રાકેશ સગરની આ સરસ મજાની રચનાની અમુક અમુક પંક્તિઓમાં જે એમણે આપણી સમક્ષ જે ભાવ રજૂ કર્યો છે ઈશ્વરનો આભાર ખરેખર માનવો જોઈએ એ પ્રથમ તો આપણને કહે છે કે લે ડાયરી અને એના પ્રથમ જ પાને તું હિસાબ કર અને વીતી ગયેલું જે વર્ષ છે એનો હિસાબ કર ખરેખર ગત વર્ષ બે હજાર વીસ છે એ માર્ચ મહિનાથી લઈ અને હાલ પણ કોરોનાની આ મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે આપણે ખરેખર જે વિક્રમ સંવત બે હજાર સત્યોતેર એને આપણે વધાવવું જોઈએ અને નવા વર્ષનો આપણે આનંદપૂર્વક એનું સ્વાગત કરવું જોઈએ અને હિસાબ કરવો જોઈએ કે આપણે સુખ સંપત્તિ અને શરીરથી કોઈ બીમારી કે કોઈ આફતોથી આપણને કાંઈ નુકસાન થયું નથી આપણે સ્વસ્થ છીએ એ માટે પણ કુદરતનો આભાર માનવો જોઈએ બીજી પંક્તિમાં કવિ કહે છે કે વૈભવ જગતમાં આથી મોટો હોય શું શકે આપણે વૈભવ જેને ગણીએ છીએ એ તો બાગ બંગલા બગીચા મોટર ગાડી નોકર ચાકર એ બધું આપણે વૈભવ ગણીએ છીએ પણ કવિ શું કહે છે કે વૈભવ તો આખું જગત તને દિલથી ચાહે તો એ આપણો આપણી માટે ખરેખર વૈભવ છે કે લોકો તમને ચાહે અને ત્યાર પછીની પંક્તિમાં એ કહે છે કે તું કોઈને કાંઈ આપે કે ન આપે કંઈ તું કોઈ અન્ય લોકોને કંઈ આપે કે ન આપે મદદ કરે ન કરે એની નોંધ ઈશ્વર કરતો નથી પણ ઈશ્વર જે આપણને આપે છે અને કેટલું બધું આપે છે આગળની પંક્તિઓમાં કવિએ આપણને કહ્યું જ છે કે પણ આપનારો તો આપણને સતત આપે જ છે એનો આપણે ક્યારેક હિસાબ કરવો જોઈએ ધોરણ અગિયારમાં એક સરસ મજાની કવિતા છે ભાઈ આભાર માન પૂર્વક વાંચનની એ કવિતા યાદ આવે છે કે ભાઈ ઈશ્વરે આપણને ઘણું બધું આપેલું છે અને એ બધાનો હિસાબ કરવા જઈએ એક એક શરીરના અંગોનો હિસાબ કરવા જઈએ તો ખૂબ જ એની કિંમત થાય પરંતુ આપણને મફતમાં મળેલી આ બધી વસ્તુઓ જ્યારે કાંઈક એમાં જ્યારે બીમારી લાગુ પડે અને એ કામ કરતી બંધ થાય ત્યારે એની ખરેખર તો ખબર પડે તો આપનારા એ ઈશ્વરે તો આપણને ખૂબ આપ્યું છે તો અને આપતો જ રહે છે સતત આપે છે કવિ કહે છે તો એનો ખરેખર હિસાબ કરવો જોઈએ મતલબ યાદ કરવું જોઈએ કે ઈશ્વર આપણને ઘણું બધું આપે છે આવી નથી મોટી બીમારી કે કોઈ આફત કદી અહીં વાતનો એ મર્મ છે કે કોઈ મોટી બીમારી કે કોઈ આફત છે એ આપણને આપી નથી અને કવિ એને ધન કહે છે કે ઈશ્વર તને ધન કેટલું આપે હિસાબ કર અહીં કવિ મકરંદ દવે યાદ આવી જાય છે કે ભાઈ નથી નોટ કે નથી સિક્કા બરાબર ખાલી ખિસ્સામાં તૂટેલા ગજવામાં એ કાંઈ નથી અને એને કવિ છે મોજથી ત્યારે આપણને જીવવાનું કહે છે કારણ કે કુદરતે આપણને ઘણું બધું આપેલું છે એને જ સાચું સાચું ધન આપણે ગણવાનું હોય છે અને ગણવું જોઈએ છેલ્લે જે કવિએ વાત કરી છે કે ઉગતો સૂરજ હોય કે આથમતો સૂરજ હોય અહીં તો સૂર્યાસ્તની વાત કરી છે કે સૂરજ ઢળે તો બારી ખોલીને ગગન જુઓ હે સાંજનો સમય ત્યારે આકાશ સામે બારી ખોલીને તમે જુઓ આકાશને જુઓ એ કેવી સરસ મજાની રંગોળી છે એ આખાએ આકાશમાં ભરી દેતો હોય છે કરી દેતો હોય છે તો એ કેવી સરસ મજાની રંગોળી થાય છે એનો તો હિસાબ કર અને આપણે નાનકડી એવી રંગોળી રંગવા બનાવવા બેસીએ છીએ એ પણ કરી શકતા નથી ત્યારે આ તો રોજે રોજ આવી રંગોળી રચે છે અને આખા દિવસનો થાક લાગ્યો હોય એ પછી આ આપણે નથી કરી શકતા આ તો કુદરત જ કરી શકે કે કેવી મજાની ઊંઘ એ લાવે હિસાબ કર આખા દિવસના તમે થાકેલા પાકેલા હોય અને કેવી મજાની ઊંઘ એ લાવી આપે છે કવિ કહે છે કે એનો હિસાબ કર શું એ આપણી હાથની વાત છે પણ ઊંઘ આપવી ઊંઘ લાવવી એ તો ઈશ્વર જ કરી શકે અને કૃષ્ણ અને અર્જુનની એક નાનકડી વાત યાદ આવે છે કૃષ્ણ છે એ જ્યારે અર્જુનને લક્ષ્યવેદી બાણથી જે સ્વયંવરમાં માછલીની આંખ વિંધવાની છે ત્યારે એ બધું સમજાવે છે અર્જુન તારે આમ કરવાનું છે આમ ધ્યાન રાખવાનું છે આમ ધ્યાન રાખવાનું છે અંતે અર્જુન છે એ ભગવાનને કહે છે કે ભગવાન તમે કંઈ નહીં કરો ત્યારે ભગવાન છે અને નાનકડી વાત કરે છે કે અર્જુન બધા પ્રયત્નો તારે કરવાના છે તારા પ્રયત્નોની સાથે મારે જે કરવાનું છે એ હું કરીશ અને એ કહે છે કે બાણ તારે મારવાનું છે બાણ તારે તીર લગાવવાનું તારે છે નિશાન તારે તાકવાનું છે પરંતુ એ માછલીની આંખ છે તને પાણીમાં દેખાય એ માટે પાણીને શાંત કરવાનું છે એ કાર્ય મારું છે અને આમ આપણે ઈશ્વર છે આપણને ખૂબ ઉપયોગી બનનારો છે એનાથી જ આ બધું ચાલે છે કુદરતે પ્રકૃતિ આપણને ખૂબ આપ્યું છે અને પ્રકૃતિની વાત હવે કવિના શબ્દોમાં હવેની બંને એ શેરમાં બંને નીચેના શેર છે એમાં ક્યાં પ્રાણવાયુ પર મૂકે છે કાપ ઝાડવા કે આપણો જે ઓક્સિજન આપણો પ્રાણવાયુ એના ઉપર ઝાડવા છે વૃક્ષો છે એ કંઈ કાપ નથી મૂકતા અને કંપની છે એ તો સેલેરી પણ કાપે છે આમ ઝાડવાને તમે કેટલું આપો છો એની સામે વૃક્ષ છે ક્યારેય એવું નહીં કહે કે તમે મને પાણી નથી પાયું કે તમે અમને આમ કરો છો કે તેમ કરો છો પરંતુ કોઈ પણ જગ્યાએ તમે કામ કરતા હશો નોકરી કરતા હશો અને જો ત્યાં તમે સમયસર નહીં પહોંચો તો તમારી સેલેરી છે એ કપાશે પણ વૃક્ષો ક્યારેય એવું કંઈ અને પ્રાણવાયુ બનાવવાનું છોડી દેતા નથી તો આ પ્રકૃતિનો ખરેખર કુદરતનો આપણે આપણા આભાર માનવો જોઈએ અને એક વૃક્ષ જ નહીં ઝરણા કવિએ તો અહીં ઝરણું કીધું છે પરંતુ ખૂબ બધા ઝરણા જે તમને મનને આનંદિત કરી આપે નદીઓ સરોવરો ગગન આખું આકાશ અને સાગર કવિની ખરેખર એક ખાસિયત છે અહીં મારે કહેવી જોઈએ કે એમનું ઉપનામ છે એમણે સાગર રાખેલું છે અને એમની દરેક ગઝલમાં એ એવી રીતે સાગર નામને સાંકળી લે છે કે ખરેખર આમ ખબર પણ ન પડે કે સાગર ઉપનામ છે એ અહીં જોડાઈ ગયું છે તો ઝરણું નદી સરોવર ગગન સાગર ફૂલો પવન અને ઈશ્વર કદી આ બધાનો આપણી પાસેથી ટેક્સ નહીં માંગે હિસાબ કર ઈશ્વર કદી ટેક્સ નહીં માંગે હિસાબ કર તો નવા વર્ષે નૂતન વર્ષાભિનંદન સાથે રાકેશ સાગર ઉપ ઉર્ફે સાગર અને મારા તરફથી આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ